शर्मिला सिंह तेमज विविध सेलिब्रिटीओनी हाजरी में अमदावाद खाते एक स्त्री रक्षा अभियान के जेमा समाज ने दीकरीओ पोतानी आत्मरक्षा केवी रीते करी सके ते माटेना एक क्लासिस नु आयोजन करवामां आव्युं हतुं अने तेनु आज रोज ओपनिंग करवामां आव्युं हतुं। नमस्कार, हूँ पूनम पाजाणी। आज सेना कार्यक्रम માટે આપ ભેગા થયા છો? એક્ચ્યુઅલી સેલ્ફ ડિફેન્સ અમે એક ટ્રેનિંગ સેશન ચાલુ કરવા જઈ રહ્યા છીએ। આમ તો મારી પોતાની બી એક સંસ્થા છે સેવ હ્યુમેનિટી કરીને, એમાં છેલ્લા 2 વર્ષથી હું દીકરીઓને ફ્રીમાં સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપી જ રહી છું। પણ કાસા પ્રોડક્શનમાંથી શર્મિલા સિંઘ એમણે મારો કોન્ટેક્ટ કર્યો, કારણ કે એ પોતે બી એવું જ કંઈક કોન્સેપ્ટ ચાલુ કરવા જઈ રહ્યા છે સેલ્ફ ડિફેન્સ માટેનો। એટલે મને વિચાર આવ્યો કે અમે બંને મળીને એકને એક 11 થઈને આ કાર્યવાહીને આગળ વધારીએ અને મેક્સિમમ દીકરીઓને આનો લાભ મળી શકે, પોતાની જાતને બચાવવા માટે સક્ષમ થઈ શકે એની માટેને અમે ટ્રેનિંગ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેમાં સેલ્ફ ડિફેન્સની અમે ટ્રેનિંગમાં ફિઝિકલ ટ્રેનિંગ છે, સાયબર સેફ્ટીની ટ્રેનિંગ છે, ગુડ ટચ બેડ ટચ એ બધા અલગ અલગ સેશન લેવાના છીએ। અને શક્ય છે કે એવો પ્રયત્ન રહેશે કે મેક્સિમમ ગુજરાત, અમદાવાદ, ગુજરાત, ઇન્ડિયામાં અમારા જેવા બીજા બી એનજીઓ વાળા આમાં જોડાય અને મેક્સિમમ ટ્રાય કરે કે એકને એક 1,11,111 આ સંખ્યા થાય, બસ એની માટેનો અમારો પ્રયત્ન છે। આ કોર્સ જે છે એનો ટાઈમ પીરિયડ કેટલો હશે? અત્યાર સુધી અમે કર્યા હતા એ સેમિનાર હતો, દર મહિને એક સેમિનાર રાખતા હતા 3-4 કલાકનો, પણ હવે અમે એવરી સેટરડે સન્ડે 2 કલાકનું સેશન કરવા જઈ રહ્યા છીએ, જે તદ્દન ફ્રી રહેશે, પણ એની માટે રજીસ્ટ્રેશન પ્રોસેસ કમ્પલસરી રહેશે। આજની જે છોકરીઓ છે એને આપ કોઈ મેસેજ આપવા માંગશો? હા, દીકરીઓને એમ ખાસ મેસેજ એ છે કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, હું એટલું કહેવા માંગુ કે ઘણીવાર દુષ્કર્મ આપણી સાથે બનતું હોય છે ને અત્યારે જગ્યાએ જગ્યાએ ડગલે ને પગલે ઇવન આપણા ઘરમાં બી દુર્ઘટના થાય છે, આપણા સગાવાલાઓની સામે બી આપણી સેફ્ટી નથી। એટલે એ જોતા હું એમ માનું છું કે દરેક દીકરીએ કમસે કમ પોતાની જાતને બચાવવા માટેનો થોડો ઘણો તો પ્રયાસ કરવો જોઈએ અને એની માટે ક્ષમતા માટે અમારી ત્યાં અમારા જેવા સાથે જોડાઈને અને આની અંદર ટ્રેનિંગ લઈને પોતાની જાતને બચાવવા માટેનો પ્રયત્ન કરી શકે છે। કેમ કે એક વસ્તુ છે, પોલીસ જ્યારે આવી દુર્ઘટના બને છે કે છેડતી કે રેપ કેસ બને છે ત્યારે પોલીસ આવે છે, પણ એ પહેલા કામ તમામ થઈ ગયું હોય છે, અથવા તો વાલી સગાવાળા કોઈ બી આવે એ પહેલા દીકરીનું બધું લૂંટાઈ ચૂક્યું હોય છે। પણ અમારો જે કોન્સેપ્ટ છે એ પ્રાથમિક ઉપચારનો છે કે જ્યાં સુધી પોલીસ કે કોઈ સગાવાળા નથી આવતા તો દીકરી પોતાના બચાવ માટે શું કરી શકે, કઈ કઈ વસ્તુને હથિયાર તરીકે ઉપયોગ કરી શકે અને પોતાની જાતને બચાવવા માટેના કયા પ્રયત્ન, કે કદાચ દીકરી બચી જાય, હા એવું બની શકે કે 2 થી વધારે ગુંડાઓ હોય કે કોઈ હેરાનગતિ કરવા વાળા તો કદાચ એ બચે નહીં, પણ કમસે કમ પ્રયાસ કરશે તો એક બહાદુરી જરૂર દેખાશે અને બની શકે કે એમાં બચી બી શકે। એટલે આ શીખવું કમ્પલસરી છે। અત્યારે બ્યુટી પાર્લરના કોર્સ, ડાન્સ ક્લાસ નહીં જાઓ તો ચાલશે, પણ પોતાના સેલ્ફ ડિફેન્સમાં ટ્રેનિંગ લેવી કમ્પલસરી છે। આપ બીજી કોઈ સંસ્થા સાથે જોડાયેલા છો? મારી પોતાની સંસ્થા છે સેવ હ્યુમેનિટી કરીને, એની હું પોતે પ્રેસિડેન્ટ છું અને છેલ્લા 2 વર્ષથી આ અભિયાન ચલાવી રહી છું। ગ્રીષ્મા બેકરીએ જે સુરતનો કાંડ થયો અને નિર્ભયા જે દિલ્હીનો રેપ કેસ એના પહેલા થયો હતો, એટલે આ જોઈને પ્લસ મારી પોતાને 2 દીકરીઓ છે, એટલે મને વિચાર આવ્યો કે કાલ સુધી મારી દીકરી સાથે બી આ થઈ શકે। એટલે એક શરૂઆત કરી 2 વર્ષ પહેલા કે મેક્સિમમ દીકરીઓને પોતાની બચાવ માટે કમસે કમ પોતે લડી શકે એવી સક્ષમ બનાવીએ એવો એક પ્રયાસ કર્યો, કે મળતા પહેલા કંઈક એવું કામ કરવું છે કે જેથી દરેક દીકરી, દેશની દરેક દીકરી મને કે અમારી જે બી બહેનો છે એને એક માની દ્રષ્ટિએ જોવે અને એક માની ફરજ તરીકે અમે અદા કરવા જઈ રહ્યા છીએ। મારું નામ રક્ષા સુથાર છે, હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ થી યોગ કોચ અને વેલનેસ ઇન્સ્ટ્રક્ટર છું। અત્યારે કયા પ્રોગ્રામમાં આપ આવ્યા છો? અત્યારે સેલ્ફ ડિફેન્સ એટલે કે આત્મનિર્ભર, અત્યારે આજે લાઈફસ્ટાઈલમાં અત્યારે છોકરીઓનો બચાવ પોતાને જાતે પોતે કેવી રીતે કરવો જોઈએ તેની માટે અમે એક ક્લાસીસની શરૂઆત કરી રહ્યા છીએ। તો એની માટે એવું કહેવાય કે છોકરીઓ અત્યારે બહાર બી વધારે નીકળી રહી છે અને તે બી જરૂરી છે કે આજની લાઈફસ્ટાઈલમાં એ લોકોને જાતે પોતાની પર ડિપેન્ડન્ટ રહેવું એ જરૂરી છે, તો અત્યારે એમનો પોતાનો સ્વબચાવ કેવી રીતે કરવો, તો એની માટે એ લોકોને ફાઇટ બી શીખવું જરૂરી છે કે આજુબાજુમાં લોકોને બહુ આતંકવાદી છે, પછી અલગ અલગ રીતે બધું થઈ રહ્યું છે, એની માટે એ લોકોએ પોતાનો સ્વબચાવ કરવો જરૂરી છે।
યોગ એ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવાની જીવનશૈલી છે. પહેલાના ઋષિમુનિઓ 200-200 વર્ષ સુધી યોગ, પ્રાણાયામ અને આસન દ્વારા જીવતા હતા, જ્યારે અત્યારની તણાવગ્રસ્ત અને ભાગમ દોડવાળી જીવનશૈલીમાં બધાને થાઇરોઇડ છે, મોટાપા છે, ડાયાબિટીસ છે, કેન્સર છે, આવા અનેક રોગો થઈ રહ્યા છે. તેનો બચાવ કરવા માટે યોગ, મેડિટેશન, પ્રાણાયામ, આસન જરૂરી છે. તો યોગ દ્વારા પોતાને શરીરની અંદરથી કેવી રીતે શુદ્ધિકરણ કરવું, એને માનસિક તણાવમાંથી કેવી રીતે બહાર લાવવા, જે ડિપ્રેશનમાં આવી જતા હોય છે બધા લોકો, તો તેને બી બહાર કેવી રીતે લાવી શકાય મેડિટેશનમાંથી, તો એ બી જરૂરી છે. તો એ બી અમે આની અંદર સામેલ કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. हेलो एवरीवन, मेरा नाम मानसी बारोट है. मैं मेडिकल स्टूडेंट हूँ एंड इन्फ्लुएंसर हूँ, मॉडल हूँ एंड जज भी हूँ फैशन शोज की. आज कौन से प्रोग्राम में आप आए हो? मैं एक्चुअली सेल्फ डिफेंस के रिगार्डिंग एक एकेडमी स्टार्ट हो रही है, उसके रिगार्डिंग में मुझे एक्चुअली इन्विटेशन है टू अवेयर गर्ल्स रिगार्डिंग सेल्फ डिफेंस. सो आई एम रियली, मैं बहुत थैंकफुल हूँ कि मुझे इसमें इन्विटेशन मिला है. और गर्ल्स को लिटरली आगे बढ़ना चाहिए सेल्फ डिफेंस की फील्ड में, जस्ट बिकॉज की इट्स अ वेरी नॉर्मल प्रोसेस. जैसे सब लोग स्टडी करते हैं एंड एजुकेशन लेते हैं, तो इट्स वन ऑफ द काइंड ऑफ एजुकेशन ओनली, बिकॉज ये चीज़ें सबको सिखाई नहीं जाती है घर में. तो ये बहुत ही बेसिक और नेसेसरी चीज़ है कि हर गर्ल्स को आनी चाहिए, कोई भी सिटी, कोई भी कंट्री, कहीं पर भी क्यों ना हो, ये एक बेसिक ट्रेनिंग होनी चाहिए. सो वट आई फील इज़ लाइक के ये एक पार्ट ऑफ एजुकेशन होना चाहिए, कि इसको हर स्कूल में हर एक पर्सन को सिखाना चाहिए, सो कहीं भी गर्ल्स सेफ फील कर सके. मैम, आज कई ऐसी जगह है जिसमें लड़कियों को हैरेसमेंट का सामना करना पड़ता है, तो उन लड़कियों के बारे में कुछ आप मैसेज देना चाहोगे? या एक्चुअली अभी हमको पता ही है मणिपुर में जो किस्सा हुआ है, उसमें बहुत सारी गर्ल्स के साथ नाइंसाफी हुई है, और ऐसे तो आए जाए दिन बहुत सारे किस्से होते रहते हैं. सो हम बॉयज़ को तो चेंज नहीं कर सकते, क्योंकि उनकी मेंटेलिटी जो है, जो ऐसा करते हैं उनकी मेंटेलिटी वो तो ऐसी ही रहेगी. बट क्यों ना गर्ल्स ही एक खुद के रिगार्डिंग सेल्फ डिफेंस सीख के, खुद के रिगार्डिंग एक स्टेप ले, कि कुछ भी सिचुएशन हो, कुछ भी हो जाए, तो एटलीस्ट वो अपनी सेल्फ को प्रोटेक्ट कर सके, या रोड पर चलने वाली किसी और भी गर्ल्स को प्रोटेक्ट कर सके. अगर एक लड़की ये स्टेप ले के खुद से कुछ चीज़ें सीखेगी, तो 5 लड़कियाँ और मोटिवेट होकर सीखेगी. सो कहीं से तो स्टेप स्टार्ट करना ही होगा, तो क्यों ना यहीं से, आज से ही स्टार्ट करते हैं. मेरा नाम शर्मिला सिंह है, मिस इंडिया इंटरनेशनल रह चुकी हूँ, और अब ये काशा प्रोडक्शन के अंडर में मैं ये कैंपेन ऑर्गेनाइज कर रही हूँ, जो कि महिलाओं के लिए खास है सेल्फ डिफेंस ट्रेनिंग प्रोवाइड करने के लिए. एवरी सैटरडे एंड संडे महिलाओं को फ्री ऑफ कॉस्ट सेल्फ डिफेंस ट्रेनिंग प्रोवाइड की जाएगी. हमारे पास जो ट्रेनर्स हैं वो भी बहुत एक्सपर्ट्स हैं, जिनके थ्रू ये ट्रेनिंग प्रोवाइड की जाएगी. और इसके पीछे रीज़न यही है कि लड़कियाँ एक आत्मनिर्भर बन सके, कहीं पर भी अगर उनको जाना है तो किसी के सहारे की उनको ज़रूरत ना पड़े, वो खुद में ही सक्षम हो कि वो अकेले जा सके और अकेले हर एक चीज़ को वो हैंडल कर सके, कोई भी टाइप का उनको खतरा हो तो वो उसको वो हैंडल कर सके. ये जो पूरा डिफेंस क्लासेस आप ऑर्गेनाइज करने वाले हो, तो कौन कौन से लोग आपके सपोर्ट में हैं? उसके लिए मैं सबसे पहले थैंक यू करना चाहूँगी आसिमा ग्रुप, मैक्स डिज़ाइन लैब, बी स्टार गारमेंट्स, एंड अ स्पेशल थैंक्स टू विश्व हॉस्पिटैलिटी जो मुझे सपोर्ट कर रहे हैं, और रक्षा जी का जो गुजरात स्टेट योग बोर्ड से मेरे साथ जुड़े हुए हैं, पूनम जी जो ऑलरेडी 5,000 लड़कियों को मार्शल आर्ट की ट्रेनिंग अभी तक दे चुकी हैं, मानसी बारोट जो मॉडल एक्टर इन्फ्लुएंसर हैं वो मुझे सपोर्ट कर रहे हैं, एंड भाविक भोजर जो एक्टर हैं तो वो भी मेरे को सपोर्ट कर रहे हैं. उसके अलावा मेरे जो और भी दोस्त हैं, जैसे निकिता जी यहाँ पर हैं, मॉडल हैं, और काफ़ी लोग हैं जो सपोर्ट कर रहे हैं. मैम, आप कोई और वर्क कर रहे हो उसके बारे में कुछ हमारे दर्शकों को बताना चाहोगे? जी, मैं बेसिकली इवेंट्स ऑर्गेनाइज करती हूँ, तो अभी मेरा नेक्स्ट इवेंट जो है इंटरनेशनल इवेंट्स आ रहे हैं, जो अजरबैजान बाकू में होने वाला है, उसमें मैं ऑल ओवर वर्ल्ड से मॉडल्स को इन्वाइट कर रही हूँ. दैट द टाइटल इज मिस्टर मिस एंड मिसेस ग्रैंड इंटरनेशनल बाकू. उसके अलावा उसी दिन एक अवार्ड नाइट भी रहेगा, ग्रैंड इंटरनेशनल एक्सेलेंस अवार्ड, जिसमें कि मौका मिलेगा जो हमारे एंटरप्रेन्योर्स हैं या जो भी अपनी फील्ड में एक्सपर्ट्स लोग हैं, उन लोगों को अवार्ड प्रोवाइड किया जाएगा. મારો નામ ભાવિક ભોજક, ગુજરાતી ફિલ્મ કલાકાર છું, ગુજરાતી ફિલ્મ દિગ્દર્શક અને ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસ પણ કરું છું, અને હવે રિસેન્ટલી ગુજરાતી ફિલ્મો લખું પણ છું. આજે કયા પ્રોગ્રામમાં અહીંયા આવે? આજે આપણે વુમન્સ માટે સેલ્ફ ડિફેન્સ એક ક્લાસીસ ચાલુ થઈ રહ્યા છે, જેમાં છોકરીઓને, સ્ત્રીઓને, દરેક ઉંમરની છોકરીઓને આપણે એક
પ્રોત્સાહન તરીકે કે એમને આત્મનિર્ભર બની શકે અને સેલ્ફ ડિપેન્ડ બની શકે તો એના જે ક્લાસીસ ચાલુ થઈ રહ્યા છે જે ફ્રી ઓફ કોસ્ટ કરી રહ્યા છે એઝ કાસા પ્રોડક્શન ને વિશ્વા હોસ્પિટલ થ્રુ તો એને હું આજે બેસ્ટ વિશેષ માટે આવ્યો છું કે તમે આ એક સુંદર એક નવું કંઈક બહેનો માટે દીકરીઓ માટે લઈને આવી રહ્યા છો તેના માટે અહીંયા આવ્યા પછી કેવો અનુભવ કેવો થયો ખૂબ જ સરસ આજે 15મી ઓગસ્ટનો દિવસ છે આજે આપણો દેશ આઝાદ થયો અને 77 વર્ષ પૂરા થયા છે અને એ દિવસે મને આ એક મોકો મળ્યો છે કે આત્મનિર્ભર અને આત્મરક્ષા માટે આપણા દેશની જેટલી બી યંગ છોકરીઓ છે નાની છોકરીઓ છે કે યુવા જેટલી બી એજેડ છોકરીઓ છે કે લેડીઝ છે એ લોકો પોતે સેલ્ફ ડિપેન્ડ બને તો એના માટે કંઈક નવું એસકાસા પ્રોડક્શન એ લોકો લઈને આવ્યા છે તો ગર્લ પાવર માટે હું એમને બેસ્ટ વિશેષ માટે આવ્યો છું દેશની દીકરીઓ આત્મનિર્ભર બને એના માટે કોઈ મેસેજ આપવા માંગતો આત્મનિર્ભર તો જુઓ કે ઇન્ડિયાની જેટલી બી દીકરીઓ છે બહેનો છે જેટલી મહિલાઓ છે એ આત્મનિર્ભર જ છે કારણ કે જે છોકરીઓ જોબ કરતી હોય બિઝનેસ કરતી હોય તો જરૂરી નથી કે એ લોકો જ પોતે આત્મનિર્ભર છે એ ઘરની ગૃહિણી પણ છે એ પણ આત્મનિર્ભર હોય કારણ કે જ્યારે પુરુષ કમાવા માટે બહાર જાય છે તો આખું ઘર સાચવવું ઘરને કેમ મેનેજ કરવું એ પણ સ્ત્રીનું કામ છે તો પણ એક આત્મનિર્ભરતાનું જ એક ઉદાહરણ છે તો દરેક સ્ત્રી એના રીતે એનું બેસ્ટ આપે છે તો એવું જરૂરી નથી કે જે છોકરીઓ બિઝનેસ કરતી હોય કમાતી હોય એ છોકરી જ આત્મનિર્ભર છે બરાબર જે ઘર સાચવે છે અને એના પરિવારને સાચવે છે ખુશખુશાલ રાખે છે એના બાળકોને એના ફેમિલીને એ પણ આત્મનિર્ભર છે એના